चलो गुड आफ्टरनून बाळको, आज આપણે ધોરણ 5 વિષય ગણિત એમાં છે ચેપ્ટર નંબર 11 જોઈશું આપણે. મેં તમને છેલ્લે કીધું હતું ને કે આપણે ચેપ્ટર નંબર 10 પતી ગયું રિવિઝનમાંથી પણ, એટલે આપણે ફરીથી ચેપ્ટર નંબર 11 જોઈશું, ક્ષેત્રફળ અને પરિમિતિ, બધા ગણિતની પુસ્તકમાં પાના નંબર 146 ખોલ છે. તો ગુડ આફ્ટરનૂન બાળકો, આજે આપણે આ ક્ષેત્રફળ અને પરિમિતિની ચર્ચા કરીશું. તો ચલો, ક્ષેત્રફળ કોને કહેવાય? તો શું થાય, કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી કુલ જગ્યાને, બરાબર છે, એને શું કહેવાય? ક્ષેત્રફળ. અને પરિમિતિ, તો બધી બાજુઓના, ચારેય બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. ક્ષેત્રફળ એટલે શું? તો કોઈ પણ આકૃતિ અથવા વસ્તુએ સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. પરિમિતિ, તો બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. તો મેં તમને કીધેલું હતું ને ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. એવી જ રીતના પરિમિતિ છે, તો પરિમિતિ હોય તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? તો 4 ગુણ્યા લંબાઈ. અને લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? તો 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો ચલો આમાં આગળ ચર્ચા કરીએ. કોનો ટુકડો મોટો છે? પાર્થ અને ગિન્ની એક દુકાનમાંથી આમ પાપડ, એટલે કે કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે. એટલે જો આ શું કહે છે, પાર્થ અને ગિન્ની જે ખાવાનું હોય છે ને આમ પાપડ, તમે બધા ખાતા જ હતા, બરાબર છે? તમે ચોથા ધોરણમાં હતા, હું ભણાવતી રહીશ, પછી મારો પ્રેડ આવતો હતો અંગ્રેજીનો, એટલે મને ખબર જ છે કે તમે ખાતા જ હતા. તો પાર્થ અને ગિન્ની એક દુકાનમાંથી આમ પાપડ, એટલે કે કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે. તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાય છે, આ દેખાડ્યો ને એ પ્રમાણે દેખાય છે. ચલો, ટુકડો છે આને આડી હોય એને શું કહેવાય? લંબાઈ. અને ઊભી હોય એને પહોળાઈ. આડીને લંબાઈ અને ઊભી હોય એને શું કહેવાય? પહોળાઈ. તો લંબાઈ છે કેટલી છે? 6 સેન્ટીમીટર છે, જ્યારે પહોળાઈ છે એ 5 સેન્ટીમીટર છે. તો હવે થયું, કોનો ટુકડો મોટો છે એમ પૂછવામાં આવ્યું છે. કોનો ટુકડો મોટો છે તે બેમાંથી એક પણ સમજી શકતા ન હતા. કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવે છે તેની અંગે ચર્ચા કરો. પાર્થ અને ગિન્ની એક મિત્રને નાના ચોરસનો ઉપયોગ કરી સૂચવ્યું. એટલે શું કીધું? આ એક ટુકડો આ છે અને બીજો ટુકડો આ છે. પહેલો ટુકડો એ છે, એની લંબાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર. જ્યારે ટુકડો બી છે, એની લંબાઈ 11 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. તો શું કીધું? તો કે ટુકડા એની લંબાઈ 6 સેન્ટીમીટર છે, અહીં આથી બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય તેવા 6 લંબચોરસ તેના ઉપર ગોઠવી શકાય. તો સાચું છે, 1 સેમીના 6 આપણે લંબચોરસમાં ગોઠવી શકાય. તો કે સાચું છે. ટુકડા એની પહોળાઈ 5 સેન્ટીમીટર છે, તો આડા 6 અને ઊભા કેટલા? 5 ગોઠવી શકાય. આથી બાજુનું માપ 1 સેમી હોય તે 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય. ખબર પડી કે ઊભા કેટલા ગોઠવવાના? 6 અને આડા તો 1, 2, 3, 4, 5 આ ટુકડા એમાં કરાય. આડા 6 ટુકડા અને ઊભા 5 આમ પાપડ ગોઠવી શકાય. તો બંને સાથે મળીને કુલ કેટલા ટુકડા એ પર ગોઠવી શકાશે? તો આપણે એ પર કુલ કેટલા ટુકડા ગોઠવી શકાશે? તો આ શું છે? લંબચોરસની પરિમિતિ થઈ. બધી બાજુનો માપ સરખા હોય તો એને પરિમિતિ કહેવાય. ચોરસ હોય તો ચોરસની પરિમિતિ કે આ શું થયું? લંબચોરસ. લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે, લંબાઈ અને પહોળાઈ સરખી હોય તો જ એને ચોરસ કહેવાય. લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય તો એને શું કહેવામાં આવે છે? લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી છે? 6 અને પહોળાઈ 5. તો 2 6 5 એવું થશે, હા કે ના? તો કે આ શેના માટે છે? પરિમિતિ શોધવાની. પણ અહીંયા શું કીધું છે? કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય તેનું ક્ષેત્રફળ કીધું. કુલ એટલે શું? આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાના કુલ માપને. તો શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 6 × 5 તો કેટલા થશે? 6 × 5 તો કેટલા આવે? 30. તો આકૃતિ આથી ટુકડા એનું ક્ષેત્રફળ 30 ચોરસ સેમી છે. કેવી રીતના? ક્ષેત્રફળ એટલે એકમ સેમાં આવે, ચોરસ સેમી અથવા તો ચોરસ મીટરમાં આવશે. એટલે આથી ટુકડા એનું ક્ષેત્રફળ કેટલું છે? 30 ચોરસ સેમી. દરેકને ગણવું તે મૂર્ખામી ભરેલું છે, માત્ર ગુણાકાર કરો.
बराबर है। आज रीते टुकड़ा बीन क्षेत्रफल शोध आप बीन शोध तो लंबाई गुणिया पोहाय क्षेत्रफल शोधन सूत्र ये है टुकड़ा एनु शोध तो छ गुणिया पांच तो तीस आई गयू। एवी रीतना से टुकड़ा बीन क्षेत्रफल तो यू एवं लंबाई गुणिया पोहाय तो अगियार गुणिया त्रण तो अगियार गुणिया त्रण के तैंतीस तो तैंतीस चौरस सेमी। कयो टुकड़ो मोटो है केटलो मोटो है तो कयो मोटो है ए अने बी पेला तीस है यू बी बीनु तैंतीस तो बेमांथी कयो मोटो है तो टुकड़ो बी केटलू तो तैंतीस मांथी तीस बाद करे तो केटलो मोटो थाय तो त्रण चौरस सेमी। अहीं लखे छे टुकड़ो बी ए टुकड़ा ए करता त्रण चौरस सेमी मोटो छे। पड़ी खबर बे टुकड़ा था आम पापड़ना ए लीधा था तो पहलू टुकड़ा ए ने टुकड़ा बे नु शोध्यु तू बराबर। आम कीधु तुम कई रीते मापी शको तो आ पांच सेमी है ने उल्टो कर आ रीतना पांच पांच सेमी गोठवी दी एटले दस सेमी ने जे छेले वधे एक सेमी नो एटले रीतना अगियार सेमी की गणतरी करी हती। पछी शुं करूं बेनू मापी तो कोनू क्षेत्रफल वधारे आव्युं तो टुकड़ा बीनू केटलू तो तैंतीस मांथी तीस जाय तो त्रण तो त्रण चौ सेमी वधारे आव्युं। चलो यीतना आ टपाल टिकीटनु क्षेत्रफल चार चौ सेमी है अंदाजो लगाओ कि नीचेना लंबचोरसने ढाँकवा केटला टिकीटनी जरूर पड़शे तो कि चौबीस केम के आ चार छे तो एक बे त्रण चार अहीं आड़ी केटली आवशे चार अने ऊभी केटली आवशे आटली लंबाई में छ एक बे त्रण चार पाँच अने छ आड़ी छ अने ऊभी चार चार सौ सेमी क्षेत्रफल कीधु तो छ गुणिया चार तो केटली थशे चौबीस चो सेंटीमीटर। चलो पछी तमारू अनुमान करो तो पीला रंगना लंबचोरसनी बाजूने मापो पीला रंगनो लंबचोरस छे एनी बाजूने मापवानी तो एनी लंबाई केटली छे तो एनी लंबाई केटली छे तो चौद चौ सेमी। तेनी लंबाई पर केटली टिकीटो गोठवी शकाय तो चलो जुओ शू कीधुं पीला रंगना लंबचोरसनी लंबाई मापो आ लंबचोरस छे ने आपणे लंबाई मापी आ ए केटली छे चार चौ सेमी आनी लंबाई आपणे मापवी तो केटली मापी शकाशे तो चलो जुओ आनी लंबाई मापे तो आपणे लंबाई मापी फूटपट्टी थे तो केटली आई तो चौद चौद सेंटीमीटर। तेनी लंबाई पर केटली टिकीट गोठवी शकाशे तो केटली गोठवी शकाय तो केटली सात चौद छे एक सेंटीमीटरना बे अहीं बे भाग नीचे एटले केटली गोठवी शकाशे सात। लंबचोरसनी पहोळाई केटली छे आपणे तमारो अनुमान चकासवानुं छे आ तो एनो आई गयो केवी रीतना आव्युं तो आठ छ गुणिया चार तो छ चौक केटली थशे चौवीस आड़ी छ अने ऊभी केटली गोठवीशुं आपणे चार गोठवीशुं केटली टिकीटो गोठवी शकाय तो छ गुणिया चार केटली आई छ गुणिया चार के रीतना आड़ी छ अने ऊभी चार। पछी एज आपणे लंबचोरस बनाव्यो आपणे अनुमान करवानुं छे के धारवानुं छे तमे शुं धार्युं हतुं तमे धारी एनी लंबाई केटली थई चौवीस सेमी तो तेनी पर केटली टिकीट गोठवी शकाशे तो के सात। केवी रीतना के लंबचोरसनी लंबाई केटली छे चौद अने एनी लंबचोरसनी टपालनी आ टपालनी लंबाई छे अर्धी थई जाय एटले केटली थई जाय बे तो चौद भाग्या बे करे तो केटला आवशे सात तो केटली गोठवी शकाशे सात। लंबचोरसनी पहोळाई केटली छे आ शू हती लंबाई हवे आपणे पहोळाई जोईए बीजी तो एनी पहोळाई केटली हती तो के आठ सेंटीमीटर। तो हवे पछी एम कीधुं छे तेनी पहोळाई पर केटली टिकीट गोठवी शकाय तो चलो पहोळाई भागे टिकीटनी लंबाई चार सेंटीमीटर हती तो बे लंबाईमां वपराई गई तो बीजी बे सेम आवशे पहोळाई तो आठ भाग्या बे तो केटला आवशे चार तो तेनी पर केटली टिकीट गोठवी शकाय चार टिकीट। आ लंबचोरसने संपूर्ण ढाँकवा माटे केटली टिकीटनी जरूर पड़े तो लंबाई गुणिया पहोळाई करीशुं तो सात गुणिया चार तो सात चौक अठ्ठावीस तो केटली टिकीटनी जरूर पड़शे अठ्ठावीस। तमारुं अनुमान केटलुं होग्यु हतुं ते अंगे चर्चा करो आपणे धार्युं हतुं तो केटलुं धार्युं हतुं आड़ी छ अने ऊभी चार तो चौवीस पण आपणे मापी तो खबर पड़ी कि आपणे अनुमान करता केवुं हतुं आ जे जवाब आव्यो एनी करता आपणुं अनुमान केवुं तो के ओछुं हतुं। लंबचोरसनुं क्षेत्रफळ केटलुं थाय चलो लंबचोरसनું ક્ષેત્રફળ શોધવાનું આપણે કહ્યું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું તો લંબચોરસ છે તેનું શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ચલો અઠ્યાવીસ ગુણ્યા ચાર લંબચોરસ એટલે ચારે બાજુ કેવી સરખી તો અઠ્યાવીસ આવી હતી જવાબ કુલ ટિકિટ કેટલી છે અઠ્યાવીસ ચાર કેટલા સેમીની છે ચાર સેમીની બરાબર
તો કેમ? તો કે આખી છે એ કેટલી ટિકિટ ગોઠવી શકાય? 28. અને ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેમી. તો 28 × 4 કરે તો કેટલા આવશે? 112 ચોરસ સેમી. હવે કીધું છે લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો લ પોઈન્ટ પણ એટલે એનું શું આખું થશે? તમારે આખું લખવાનું લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પોળ. એલ એટલે લંબાઈ, લંબાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? લેન્થ. એટના છે બી. તો બી એટલે શું થાય? પહોળાઈ. બીને કહેવાય બોઇન્ડ. શું કહેવાય? બોઇન્ડ એટલે કે પહોળાઈ. તો 2 કૌંસમાં ચલો એની લંબાઈ કેટલી આવી હતી? પીળા રંગની બાજુઓની લંબાઈ 14 વત્તા પહોળાઈ તો કે 8. તો 14 વત્તા 8 તો કેટલા થાય? 22. તો 22 × 2 તો કેટલા આવે? જવાબ 44. તો 44 સેમી. પરિમિતિ હોય તો ડાયરેક્ટ સેમી, મીટર, કિલોમીટર આવે. જ્યારે ક્ષેત્રફળનો એકમ લખો તો ચોરસ સેમી, ચોરસ મીટર ને ચોરસ કિલોમીટર લખવામાં આવે છે. અને તમારું અનુમાન શું હતું? આપણને શું કીધું હતું? તમે અંદાજો લગાવો. આપણને અંદાજો લગાવીને કીધું તો મને એવું હતું કે આડી 6 અને ઊભી 4 એટલે કે 6 × 24 ગોઠવી શકાશે. પછી આપણે અંદાજો લગાવ્યા પછી આપણે શું કર્યું કે એની માપણી કરી. તો પીળા લંબચોરસની બાજુની માપ માપી એટલે કે લંબાઈ માપી તો કેટલા સેમીની થઈ? 24 સેમીની. પછી એના ઉપર ટિકિટ ગોઠવવાની તો એ 4 સેમીની હતી, એમાંથી કેટલી નીકળી? 2 સેમીની. તો 14 ભાગ્યા 2 કરે તો એની લંબાઈ કેટલી થઈ? 7 સેન્ટીમીટર. એ રીતના છે તેની પહોળાઈમાં એટલે કેટલી ટિકિટ ગોઠવી શકાય? 7. કારણ કે પહોળાઈ લંબાઈ ટપાલની જે લંબાઈ હતી ટિકિટની એ 2 સેન્ટ એટલે 14 ભાગ્યા 2 એટલે 7 આવી. 7 ટિકિટ ગોઠવી શકાય. અને લંબચોરસની પહોળાઈ હતી પહોળાઈમાં આપી એટલે કે ઊભી લે તો એ કેટલી આવી? 8 સેન્ટીમીટર. તો તેના પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો એની લંબાઈ કેટલી છે? પહોળાઈ 8 સેન્ટીમીટર. પણ ટિકિટની જે ટપાલની ટિકિટ છે એની પહોળાય તો કે 2 સેન્ટીમીટર. એટલે 8 ભાગ્યા 2 કરે તો કેટલી આવી? 4. હવે શું કીધું? આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી છે, કેટલા ટિકિટની જરૂર પડે? તો જે ટિકિટ શોધી હતી એનો શું કરવાનો? ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાય. તો 7 × 4 તો કેટલા થાય? 7 × 28 તો 28 ટિકિટ. પછી કીધું તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો. તો મારું અનુમાન ઓછું હતું. આપણે કેટલી આવ્યું હતું? તો કે 24 ને અહીંયા 28 એટલે કે 4 ટિકિટનો ફરક પડ્યો. એવી જ રીતના છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 28. અને પહોળાઈ તો કે કેમ 28? તો એના ઉપર કેટલી ટિકિટ ગોઠવી શકાય? એટલે કુલ ટોટલી માપ 28 અને ટિકિટની લંબાઈ ટપાલ ટિકિટની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? 4. તો 28 × 4 તો 8 × 4 12. 12નો બગડો વધી પડી 1. 4 × 2 8. 8 × 3 11. તો કેટલી આવ્યું લંબચોરસનું ક્ષેત્રફળ? 112 ચોરસ સેમી. એટલે લંબચોરસની પરિમિતિ કેટલા સેન્ટીમીટર હશે? તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 14 સેમી ને પહોળાઈ 8 સેમી. તો 14 વત્તા 8 કેટલા થશે? 22. તો 2 × 22 બરાબર કેટલા આવશે? 44 સેમી. તો બાળકો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આગળ જોઈશું. તો હું તમને અહીંયા સુધીના ફોટા પાડીને મોકલી દઈશ, જે તમારે તમારી ગણિતની પુસ્તક અને ગણિતની નોટબુકમાં લખી લેવાના છે અને મોઢે કરી લેવાનું છે. આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ. ધન્યવાદ.